जय श्री कृष्ण मित्रों, सवारना नास्ता में ज्यारे तमने कोई पण नास्तो बनावानो सूझे नहीं त्यारे आ त्रण फ्लेवरनी कोकीमांथी कोई पण एक रेसिपीने ट्राय करजो। खूब ज स्वादिष्ट बने छे। आने तमे माखण के दही साथे सर्व करी शको छो अने आ कोकी चानी साथे पण खूब ज वधारे स्वादिष्ट लागे छे। मित्रों, कोकी ए ऑथेन्टिक सिंधी रेसिपी छे, तो आ वीडियो में हूँ तमने बे सिंधी ऑथेन्टिक कोकीनी रेसिपी शीखड़ावीश अने तेनी साथे साथे ज मारी पोतानी क्रिएटिव मसालेदार कोकीनी रेसिपी पण शीखड़ावीश। तो वीडियो ने एंड सुधी जोता रहेजो। वीडियो शुरू करूँ ए पहला तमने एक रिक्वेस्ट जरूर थी करीस के प्लीज़ आ वीडियो ने एक लाइक जरूर थी आपजो। अने जो तमे अमारी चेनल पर नवा होय तो नीचे आपेलू लाल कलर नू सब्सक्राइब बटन प्रेस करी बाजू में आपेलू बेल आइकन प्रेस करी दो अने ऑल नोटिफिकेशन प्रेस करो जेथी तमने अमारा आवनार बधा नवा वीडियोसना नोटिफिकेशन मळता रहे। सौ प्रथम आपणे अहींया सिंधी ऑथेन्टिक भसरनी कोकी विशे जाणीशुं। भसर एटले कि ओनियन, अने आ रेसिपीमां ओनियन मेन छे, डुंगळी मेन छे। एक बाउलमां अत्यारे मैं 2 कप घऊंनो लोट लीधो छे। घऊंनो लोट आपणे जे रोटली माटे यूज़ करता होईए ते ज लेवानो छे। अने आ लोटमां आपणे लाल मरचानो उपयोग बिल्कुल नथी करवानो, एटले 2 चमची भरीने हूँ अत्यारे आ रीते झीणा समारेला लीला मरचा एड करूँ छूँ। त्यारबाद फ्रेंड्स, अहींया 2 मीडियम साइजनी डूंगळी एकदम झीणी समारेली आपणे आमां एड करीशुं। अहींया डूंगळीनी पेस्ट बिल्कुल नथी लेवानी, झीणी समारेली ज डूंगळीनो उपयोग करवानो छे। 1 चमची आपणे जीरुं उमेरीए। अहींया स्वाद मुजब हूँ 1 चमची मीઠું ઉમેરું છું। ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે અહીંયા લીલા ધાણા ઉમેરીશું, ઝીણા સમારેલા 1 નાની વાટકી જેટલા, અને 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીએ। હવે આપણે આ બધું જ સારી રીતે ચલાવીએ અને મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, તમને અહીંયા એક ખાસ વાત જણાવી દઉં કે જ્યારે તમારે આ કોકી બનાવવાની હોય ત્યારે જ એમાં પાણી ઉમેરવાનું અને પછી તરત જ કોકી બનાવી લેવાની। એનું મેઇન કારણ એ છે કે આની અંદર આપણે ડુંગળી એડ કરી છે અને ડુંગળી જે છે જ્યારે આપણે લોટમાં એડ કરીએ ત્યારે એ ધીરે ધીરે એનું પાણી રિલીઝ કરતી હોય છે। અત્યારે આ લોટને આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું, ફક્ત 5 મિનિટ માટે આપણે એને છોડી દઈએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે। અહીંયા લોટ ઢીલો બિલકુલ પણ ના થવો જોઈએ, અહીંયા આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે। આ લોટ બાંધતી વખતે પાણીની જરૂર ખૂબ જ ઓછી પડે છે। આમાં આપણે તેલનું મોયણ એડ કરેલું છે, ડુંગળી એડ કરેલી છે અને ડુંગળી પણ પોતાનું પાણી છોડતી હોય છે, એટલે થોડું પાણી એડ કરીને એકદમ કડક લોટ બાંધીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ કઠણ લોટ બાંધી લીધો છે। આમ તો કોકી બનાવવું ખૂબ જ સરળ છે, પણ થોડીક ટ્રિકી વસ્તુ છે એટલે આની ટિપ્સ અને ટ્રિક્સ તમારે બધી ફોલો કરવી પડશે તો એકદમ પરફેક્ટ કોકી બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગશે। આ રીતે કોકીનો લોટ બંધાઈ જાય એટલે તરત જ આપણે તેમાંથી કોકી બનાવવાનું શરૂ કરીશું। આ લોટને બિલકુલ રેસ્ટ નથી આપવાનો, જો તમે આ લોટને થોડીવાર પણ છોડી દેશો તો એ ફરીથી નરમ થઈ જશે, કારણ કે આમાં આપણે ડુંગળી એડ કરી છે। એટલે જ્યારે તમારે કોકી બનાવવાની હોય ત્યારે જ આ લોટમાં પાણી એડ કરીને લોટ બાંધીને તરત જ કોકી બનાવી લેવાની। લોટ કઠણ હોવાના લીધે 2 હાથથી સારી રીતે મસળીને આપણે આ લુવાને થોડોક સોફ્ટ કરી લીધો છે અને થોડીક મોટી સાઇઝનો જ મેં અહીંયા લુઓ લીધો છે। હવે આને આપણે વણી લઈએ। વણવા માટે અહીંયા કોરો લોટ ડસ્ટ કરવાની બિલકુલ જરૂર નથી અને આને આપણે થોડુંક વણવાનું છે, એટલે કે બંને બાજુએથી આપણે 2 વેલણ આ રીતે મારીશું અને થોડીક જાડી કોકી બનાવીશું। પહેલાં આ રીતે એકદમ જાડી કોકી બનાવીશું। અત્યારે બીજી કોકીને પણ આપણે એ જ રીતે અડધી વણવાની છે। આપણે આ કોકીને આખી વણીશું અને થોડીક વાર પછી વણીશું। ક્યારે વણવાનું છે બધું જ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું। તવાને મેં ગરમ કરવા મૂકી દીધું છે। હવે આ કોકીને આપણે અડધી શેકી લઈએ, એટલે આપણે એને બંને બાજુએથી થોડું શેકવાનું છે। આ રીતે બંને બાજુએથી આપણે કોકીને થોડી શેકી લેવાની છે અને બંને બાજુએથી કોકી જ્યારે આ રીતે શેકાઈ જાય એટલે આપણે એને કાઢી લઈએ એક પ્લેટમાં। બીજી કોકી પણ હું એ જ રીતે શેકી લઉં છું। અહીંયા બંને કોકીને મેં આ રીતે અડધી શેકી લીધી છે, આને પણ આપણે પ્લેટમાં કાઢીએ। હવે આ બંને કોકીને આપણે 5 મિનિટ માટે થોડીક ઠંડી થવા દઈએ। બિલકુલ ઠંડી ના થવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો, થોડીક નવશેકી તો હોવી જ જોઈએ।
हवे आ कोकी ने आपणे फरीथी वणीशुं। जो अहींया तमारी कोकी बिल्कुल ठंडी थई जशे तो तमे तेने फरीथी वणी नहीं शको, एटले थोड़ी तो नवसेकी होवी जोईए। हवे आ कोकी ने आपणे आ रीते वणीने थोड़ी पतली करवानी छे। अहींया कोकी वधारे जाडी पण नहीं होवी जोईए अने वधारे पड़ती पतली पण न होवी जोईए। कोकीनी थिकनेस आपणे आ प्रमाणे लेवानी छे, हूँ तमने विडियो में बताऊँ छूँ आटली थिकनेसवाड़ी कोकी होवी जोईए। फ्रेंड्स तमने अहींया प्रश्न थतो हशे कि कोकी ने आपणे बे वखत केम वणी, बे वखत केम शेकी, तो तमने जणावी दो कि आ लोट में आपणे डूंगळीनी मात्रा वधारे एड करी छे। आ स्पेशल डूंगळीवाड़ी ज कोकी छे अने आने भसरनी कोकी कहेवामां आवे छे, तो डूंगळीना लीधे ए सॉफ्ट ना थई जाय एटले आपणे एने डबल वखत शेकी छे। अने आ रीते बे वखत वणवाथी अने बे वखत शेकवाथी ए क्रिस्पी बने छे। तो फ्रेंड्स सारी रीते एने प्रेस करीने अत्यारे हूँ पहला शेकी लऊं छूँ। गैसनी फ्लेमने मीडियम उपर राखीने ज आ कोकीने शेकवानी होय छे, जेथी करीने अंदरथी काची ना रहे अने सारी रीते शेकाई जाय। बन्ने बाजुए शेकाई जाय त्यारे आपणे तेमां घी एड करीशुं अने घी एड करीने आपणे बन्ने बाजुएथी तेने एक वखत शेकी लईए। जे रीते आपणे पराठा शेकीए ते ज रीते बन्ने बाजुए घी लगाड़ीने જ્યારે કોકીને શેકવામાં આવે છે ત્યારે એ વધારે ક્રિસ્પી બનતી હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ વધારે સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ આપણી આ ઓથેન્ટિક બસરની કોકી તૈયાર છે અને તમે ચા સાથે, દૂધ સાથે, દહીં કે માખણ સાથે સર્વ કરો, ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગે છે। આવી બે કોકી સવારના નાસ્તામાં મળી જાય ને તો સાંજ સુધી ભૂખ ના લાગે। તમે ક્યાંય યાત્રા કે પ્રવાસમાં જતા હોય તો કોકીને અથાણાની સાથે પણ લઈ જઈ શકાય છે, અથાણા સાથે પણ આ કોકી ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગે છે। ચાલો હવે આપણે બીજી ઓથેન્ટિક સિંધી કોકીની રેસીપી જોઈ લઈએ। તેના માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે, ઘઉંનો લોટ ચાળીને જ લેવાનો છે। 1 ચમચી આપણે અહીંયા કાળા મરીનો પાવડર એડ કરીએ, 1/2 ચમચી જીરું ઉમેરીશું અને અહીંયા 1/2 ચમચી આપણે અજમો ઉમેરીએ। અજમાને આપણે હાથની હથેળી વચ્ચે આ રીતે મસળીને પછી ઉમેરીશું। ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે સ્વાદ મુજબ 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીએ। ત્યારબાદ 1 ચમચી આખા ધાણા આવે છે એને મેં વાટી લીધા છે, અધકચરા વાટીને એડ કરવાના છે અને 1 ચમચી જેટલા એડ કરવાના છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે તેમાં 1/4 કપ તેલનું મોયણ એડ કરીશું। આ બધું જ આપણે સારી રીતે ચલાવીએ અને મિક્સ કરી લઈએ। થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધવાનો છે અહીંયા। ફ્રેન્ડ્સ આ કોકી ખૂબ જ ઝડપથી બની જાય છે, આમાં વધારે મસાલાની જરૂર નથી પડતી, પરંતુ કાળા મરીના લીધે આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ કઠણ લોટ બાંધી લીધો છે અને આ લોટને આપણે થોડુંક મસળી પણ લઈએ। આ લોટને તમે પહેલેથી પણ બાંધીને રાખી શકો છો, આ લોટ નરમ નહીં થાય કારણ કે આમાં ડુંગળી એડ નથી કરેલી। અને ફ્રેન્ડ્સ આ લોટ એકદમ કઠણ હોય છે એટલે હાથની હથેળીથી સારી રીતે પ્રેસ કરીને આપણે આ રીતે લુવાને થોડોક સોફ્ટ કરી લેવાનો છે। અને ફ્રેન્ડ્સ આ લુવાની સાઇઝ જે છે એ પણ આપણે આ રીતે થોડીક મોટી જ રાખવાની છે। અહીંયા આપણે કોકીને ડાયરેક્ટ વણીશું, આ કોકીને 2 વખત વણવાની કે 2 વખત શેકવાની બિલકુલ જરૂર નહીં પડે, ડાયરેક્ટલી આપણે કોકીને આ રીતે વણી લઈએ। થોડીક જાડી જ વણવાની હોય છે અને તરત જ આપણે એને શેકી લઈએ। કોકીને નોર્મલ તવા ઉપર પણ શેકી શકાય છે, તેના માટે નોનસ્ટિક તવો હોય એવું બિલકુલ જરૂરી નથી। આને આપણે સારી રીતે પ્રેસ કરીએ, બંને બાજુથી શેકી લઈએ અને થોડુંક ઘી લગાડીને ફરીથી શેકીશું બંને બાજુએ। આ રીતે બંને બાજુ ઘી લગાડીને કોકીને શેકવાથી તે ક્રિસ્પી તો બને જ છે, સ્વાદમાં પણ ખૂબ જ વધારે સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ આપણી આ સિંધી ઓથેન્ટિક કાળા મરીની કોકી પણ રેડી છે। આ કોકી પણ સ્વાદમાં ખૂબ જ વધારે સરસ લાગે છે। આ કોકીને તમે ચા સાથે, દૂધ સાથે, માખણ સાથે કે દહીં સાથે સર્વ કરો, ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગે છે। અને ક્યાંય તમે સફરમાં જઈ રહ્યા હોય તો અથાણાની સાથે પણ લઈ જઈ શકાય છે, છુંદા સાથે પણ ખૂબ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ તમને આ બંને ઓથેન્ટિક સિંધી કોકીની રેસીપીમાંથી કઈ વધારે ગમી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। હવે આપણે બનાવીએ અહીંયા મારી પોતાની ક્રિએટિવ બેસન મસાલા કોકી। તો તેના માટે આપણે અહીંયા 1 કપ ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન લેવાનો છે। એને આપણે 1 વખત ચાળી લઈએ, બેસનની કોઈ પણ આઈટમ બનાવતા પહેલાં તેને 1 વખત ચાળી લેવું,
त्यारबाद पौणो कप आपणे ઘઉંનો લોટ ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે ચાળી લઈએ। ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા 1/4 કપ જેટલો આપણે રવો ઉમેરીએ। તમે રવો કે સોજી બંનેમાંથી કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો। હવે મસાલા કોકીમાં આપણે એક મીડિયમ સાઇઝની એકદમ ઝીણી સમારેલી ડુંગળીને એડ કરવાની છે। ડુંગળી અહીંયા ચોપ નથી કરવાની અને ડુંગળીની પેસ્ટ પણ નથી લેવાની। ત્યારબાદ આપણે એક ચમચી લીલા મરચા ઉમેરીએ એકદમ ઝીણા સમારેલા। એક ચમચી આપણે અહીંયા એકદમ ઝીણું વાટેલું લસણ ઉમેરીએ। ત્યારબાદ એક નાની વાટકી ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીએ અને એક વાટકી ઝીણા સમારેલા ફુદીનાના પાન ઉમેરીએ। ત્યારબાદ અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું। એક ચમચી આપણે અહીંયા ધાણાજીરાનો પાવડર ઉમેરીએ અને એક ચમચી આ રીતે ભરીને આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। ત્યારબાદ એક નાની ચમચી આપણે જીરું ઉમેરીએ અને અડધી ચમચી આપણે અજમો આપણા હાથની હથેળી વચ્ચે મસળીને પછી ઉમેરીએ। આ કોકીની રેસીપી એકદમ સ્પાઇસી અને મસાલેદાર છે અને સ્વાદમાં ખૂબ જ વધારે સરસ લાગે છે, તો એકવાર ટ્રાય કરજો। 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલનું મોયણ ઉમેરીએ અને સૌથી છેલ્લે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું। હવે આ બધું જ આપણે સારી રીતે ચલાવીશું અને મિક્સ કરી લઈશું। બધો મસાલો સારી રીતે મિક્સ કર્યા પછી આ લોટને પણ આપણે 5 મિનિટનો રેસ્ટ આપવાનો હોય છે અને 5 મિનિટનો રેસ્ટ આપ્યા પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે આ લોટ બાંધી લઈએ। લોટને એકદમ કઠણ બાંધવાનો છે। આ લોટમાં આપણે ડુંગળી એડ કરી છે એટલે લોટને પહેલેથી જ કઠણ બાંધવાનો અને જ્યારે તમારે કોકી બનાવવાની હોય ત્યારે જ આ લોટ બાંધીને તરત જ કોકી બનાવવાનું શરૂ કરી દેવાનું। બેસનના લીધે આ લોટ જે છે એ થોડોક ચીકણો હોય છે એટલે હું અત્યારે 1 ચમચી જેટલું તેલ ઉમેરું છું અને આ લોટને આપણે થોડુંક મસળી લઈએ। થોડુંક આપણે મસળવાનું છે આ રીતે। મિત્રો, બેસન મસાલા કોકી સ્વાદમાં બહુ જ સરસ લાગે છે એટલે એકવાર ટ્રાય કરજો અને તમારી આ બેસન મસાલા કોકી કેવી બને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો। અત્યારે આપણે એક મોટી સાઇઝનો આ રીતે લૂઓ લઈએ અને એને આપણે બે હાથથી સારી રીતે મસળીને એકદમ સ્મૂથ કરી લઈએ। બેસન જે છે એ થોડુંક ચીકણું હોય છે એટલે આપણે લોટ થોડોક ડસ્ટ કરીશું અને આ કોકીને પણ આપણે પહેલી કોકીની જેમ હાફ વણવાની છે એટલે અડધી જ વણવાની છે। કોકીને આ રીતે એકદમ જાડી વણવાની છે અને આપણે શેકી લઈએ અને આ જ રીતે આપણે બીજી કોકીને પણ અડધી વણીને શેકી લેવાની છે। અડધી જ શેકવાની છે। જે પ્રોસેસ આપણે ફર્સ્ટ કોકી વખતે કરી હતી એ જ પ્રોસેસ આપણે અત્યારે કરવાની છે। થોડીક ઠંડી કરીને આપણે ફરીથી તેને વણી લઈએ અને એને પતલી કરી લઈએ। અહીંયા કોકીને વધારે પડતી પતલી પણ નથી કરવાની અને એકદમ સરસ આ રીતે વણાઈ જાય એટલે ફરીથી આપણે એને શેકીશું। અહીંયા ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને કોકીને શેકવાની છે જેથી કરીને એ અંદરથી કાચી ના રહે અને સારી રીતે શેકાઈ જાય પછી આપણે બંને બાજુએથી ઘી લગાડીને શેકી લઈએ એટલે આપણી કોકી જે છે એ એકદમ ક્રિસ્પી બનશે અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે। તો ફ્રેન્ડ્સ, આપણી આ બેસન મસાલા કોકી રેડી છે અને એકદમ પરફેક્ટ બની છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આ કોકીની રેસીપીને એકવાર ટ્રાય કરજો। જ્યારે તમને સવારના નાસ્તામાં કશું જ બનાવવાનું સૂજે નહીં ત્યારે આ 3 ફ્લેવરમાંની કોઈ પણ એક ફ્લેવરની કોકીને બનાવજો। કેવી બની તમારી કોકી મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો। ફ્રેન્ડ્સ, તમને અમારો આ 3 ફ્લેવરની કોકીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો। કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટમાં પૂછી શકો છો। વિડીયો ગમે હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે।